नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। हेलो विद्यार्थी मित्रों, ध अल्ट्रा माई स्कूल में आपनुं हार्दिक स्वागत करूँ छू। तो आपणे वात करीए धोरण 12 आर्ट्स विषय मनोविज्ञान यूनिट नंबर 5 मनोभार अने स्वास्थ्य अने पार्ट नंबर 5 के जेमा आपणे मानसिक स्वास्थ्यनुं स्वरूप अने तेने सुधारवाना उपायो विशे आपणे माहिती मेळवाना छे। जेमा आपणे अलग अलग रीते पार्ट 1, 2, 3, 4 જોયા એમ પાર્ટ નંબર 5 ને પણ આપણે વ્યવસ્થિત અને શાંતિથી આપણે સાંભળવાનો છે। તો જોઈએ આપણે માનસિક સ્વાસ્થ્ય કે મેન્ટલ હેલ્થ, એમાં આપણે અર્થ અને સ્વરૂપ વિશે આપણે માહિતી મેળવીએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા માનસિક રોગોની ગેરહાજરી એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો હતો। પણ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય। કે માનસિક સ્વાસ્થ્ય એટલે કે કેવું કીધું છે કે વ્યક્તિની એવી અવસ્થા જેમાં આવેગિક કે એના ઉપર કાબૂમાં રાખી શકાય કોઈ પણ પરિસ્થિતિ હોય, પછી એનું વાર્તનિક સમાયોજન કે એના વર્તનને આધીન એનું સમાયોજન સાધો એકદમ વ્યવસ્થિત જોવા મળે, અને સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય કે એને કોઈ પણ વર્તનને આધીન સમાયોજન સાધવામાં અથવા જે કક્ષાએ કાર્ય કરે છે એ કેવું હોવું જોઈએ તો કે સંતોષકારક રીતે હોવું જોઈએ, એને માનસિક સ્વાસ્થ્ય તરીકે આપણે ઓળખી શકાય। વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલિત સ્થાપિત કરવી। કે તમે જોશો માનસિક સ્વાસ્થ્ય એટલે કેવું કે વ્યક્તિના જીવનનું જે આનંદ પ્રાપ્ત કરવાની જે શક્તિઓ છે એમાં શું થાય છે તો કે જીવનની પ્રવૃત્તિઓ છે તથા જે મનોવૈજ્ઞાનિક સ્થિતિ સ્થાપકતા છે એમાં પ્રાપ્ત કરવાના ઘણા તમે જોશો કે પ્રયાસો થતા હોય છે, અને એ માળખું છે એ સંતુલિત કે એને જાળવી રાખવાનું છે અને સ્થાપિત કરવાનું છે એને માનસિક સ્વાસ્થ્ય તરીકે આપણે ઓળખી શકાય છે। ત્યારબાદ આપણે WHO કે જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા એના મત પ્રમાણે કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક માનસિક સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણ પણે સારાપણાની અવસ્થા કેમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને સારાપણાનું અવસ્થા કે સંપૂર્ણ રીતે બધી અવસ્થામાં શારીરિક હોય માનસિક હોય સામાજિક હોય આધ્યાત્મિક રીતે જીવન જીવતો હોય એમાં સંપૂર્ણપણે સારી રીતે અવસ્થામાં જીવન જીવતો હોય એને માનસિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે જેસી કોલમેન દ્વારા જે માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ એટલે કે વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન કે તમે જુઓ છો કે કોઈ વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ છે, કોઈ માનસિક રીતે રોગો એટલે કે રોગથી પીડાતો હોય અથવા એના બચવા માટે તમે જુઓ છો કે એના વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિકો શું કરે છે તો કે અવનવા પ્રયત્ન કરે છે। કે હાલમાં જે કોરોના મહામારી છે એ રસીમાં જે વૈજ્ઞાનિકો સતત ને સતત પ્રયાસ
એટલે કે પ્રયત્ન કરી રહ્યા છે કે વ્યક્તિઓની તંદુરસ્તી જાળવવા માટે, એના સ્વાસ્થ્ય માટે અલગ અલગ રીતે તમે જોશો કે કોરોનાની રસી છે એને બનાવવા માટે અલગ અલગ રીતે છે, તો કે વૈજ્ઞાનિકો પ્રયત્ન કરે છે અને કામ કરી રહ્યા છે. આમ માનસિક સ્વાસ્થ્યમાં માત્ર માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ નથી, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરણસીમા સુધી અભિપ્રેત છે. માનસિક સ્વાસ્થ્ય એ રોગની સારવાર માટેનું અહીં, પરંતુ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે. વ્યક્તિના સમાયોજનને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક અને ભૌતિક વગેરે પરિબળોમાંથી કયા પરિબળો કેટલા ભાગ ભજવી શકે તે નક્કી કર્યા પછી તેને યોગ્ય રીતે નિયંત્રણ કરવા એની માટેનો શક્ય એટલો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ સમાજમાં પ્રવર્તતા, સામાજિક નૈતિક મૂલ્યો એની સાથે ઘણી નિકટતાની સંકળાયેલા છે, જે દરેક સમાજમાં પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષીને અને વર્તન અને આચારસંહિતા ઘડી કાઢવાના હોય છે, જેને અનુસરવાનો સમાજના નાગરિકોને એટલે કે અનુરોધ કરવામાં આવતો હોય છે. તો આ હતો આપણો માનસિક સ્વાસ્થ્ય અને તેનું સ્વરૂપ. ત્યારબાદ આપણે વાત કરવાની છે માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો, કે માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો કે વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સામે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનો મોટો પડકાર છે. શારીરિક સ્વાસ્થ્યની જાણકારી માટેના પ્રયાસો વિશેની જાણકારી મોટાભાગના લોકો ધરાવતા હોય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે શું કરવું તેની માહિતી શરૂઆતથી જ લોકો પાસે એટલે કે લોકો સુધી પહોંચે તે જરૂરી છે. એ માટે આપણે અલગ અલગ ઉપાયો દ્વારા જાણીએ. તો જોઈએ પહેલાં આહાર એટલે અન્ન, એવો એટલે કે પડકાર, ઓર્ડર કાર્ડ. અન્ન એવું મન કહેવત મુજબ વ્યક્તિનો આહાર તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરે છે. કે વ્યક્તિ તમે જુઓ છો કે જે ખાય છે એના આહાર માટે યોગ્ય છે કે નથી તેના માનસિક સ્વાસ્થ્યને નક્કી કરતું હોય છે. આ માટે વ્યક્તિએ સમતોલ આહાર લેવો જરૂરી છે, જેમાં જરૂરી માત્રામાં મિનરલ્સ, પ્રોટીન્સ હોય, જેના પરિણામે શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થાય. આપણે જરૂરિયાત મુજબની કેલેરીવાળો, ચરબીવાળો અને શર્કરાનો ઓછા પ્રમાણવાળો ખોરાક લેવો જોઈએ, કે આપણા શરીરને જે યોગ્ય છે. માનો કે ઘણા વ્યક્તિને છે ખાટું ખાવાથી શરીરમાં તો કે અવનવી એટલે કે અલગ પ્રકારની ખામી જોવા મળતી હોય છે, કે તમે જોશો કે ઘણાને ગળ્યું ખાવાથી અથવા તીખું ખાવાથી એના શરીરમાં છે તો કે કાંઈક ખામી આવી જતી હોય છે, તો કે કાંઈક એને શરીરમાં બીમારી આવી જતી હોય છે. તો એવો આહાર લેવો જોઈએ કે સમતોલ પ્રકારનો, કે નહીં કે પ્રોટીન વધી જાય, કે નહીં કે કેલરી ઘટી જાય, કે નહીં કે શર્કરાનું ઓછા પ્રમાણ થાય, પણ એવા પોષક તત્વોવાળો આહાર લેવો જોઈએ કે જેમાં આપણા શરીરનું છે તો કે શર્કરાનું પ્રમાણ વધે નહીં, ઘટે નહીં, અને એવો જ આપણે ખોરાક લેવો જોઈએ. ખોરાકના પરિણામે શરીરમાં રાસાયણિક પરિવર્તનો થાય છે. જરૂરી રસાયણોના અભાવે અને બિનજરૂરી રસાયણોના પરિણામે શરીરને નુકસાન થઈ શકે છે. વ્યક્તિએ તાજો, હળવો અને ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, પેકેજના નાસ્તા વગેરેથી દૂર રહેવું જોઈએ. કે તમે જોશો ઘણીવાર વ્યક્તિ જે ખોરાક લે છે હળવો, તાજો, ઋતુ પ્રમાણે એવો એટલે કે તમે જોશો કે એના અનુસાર ખોરાક હોય તો કાંઈ વાંધો પડતો નથી. પણ તમે જોશો ઘણીવાર બહાર ફરવા જાય તો કે ફાસ્ટ ફૂડ કે બહાર
ખુલ્લી લારીના એટલે કે તમે જો ખોરાક ખાતા હોય છે, પાણીપુરી છે, બટેક ભૂંગળા છે, ભેળ છે, અને પેકેજના નાસ્તા કે જે પેકેટમાં આવતા હોય કે બંધ કે ઘણા દિવસો સુધી પેકેટમાં આવતા હોય છે, આ કે એનાથી શું થાય તો કે એનાથી દૂર રહેવું જોઈએ. કે તમે બેકરીમાં જાઓ તો તમે જુઓ છો કે અલગ અલગ રીતે છે, તો કે પેકેજવાળા નાસ્તા હોય છે, ગાંઠિયા હોય છે, 94 હોય છે, પછી તો કે મમરી હોય છે, અલગ અલગ પ્રમાણે પૌવા. તો તમે જુઓ છો કે એનાથી આપણે દૂર રહેવું જોઈએ કે લો, એટલે કે એમાં ડેટ મારેલી હોય છે, એક્સપાયર ડેટ હોય છે. જો એની આધીન તમે ખોરાક લ્યો તો તમે જોજો ઘણીવાર આપણે નુકસાન થતું હોય છે. આહારની બાબતમાં તો આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કસરત, કે નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, મગજને વધારે લોહી અને પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે. નિયમિત કસરતથી વાયુઓ તણાવમુક્ત થાય છે, લોહીના પરિભ્રમણથી લોહીમાં ભેગા થયેલા કચરાનો નિકાલ એટલે કે ઝડપથી નિકાલ થાય છે, એન્ડોફ્રિનનું પ્રમાણ લોહીમાં વધતા માનસિક સારાપણાની લાગણી એટલે કે ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિએ રોજબરોજની ઓછામાં ઓછી 40 મિનિટ વ્યાયામ રમતગમત માટે ફાળવવી જ જોઈએ, કે જેથી કરીને આપણું હેલ્થ છે, આપણું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે. ત્યારબાદ આપણે વાત કરીએ યોગ અને ધ્યાન, કે આજે મોટાભાગના લોકો આધુનિક જીવન પદ્ધતિના કારણે તણાવમાં જીવે છે, તેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ભારતે વિશ્વને આપેલી ભેટ એટલે કે એવા યોગ અને ધ્યાનનો સૌ આપણે ઉપયોગ કરીએ છીએ. પતંજલિ ઋષિએ, અનેક મહાન ઋષિ મુનિઓ તથા તપસ્વીઓએ આપેલી યોગની ભેટ વિશ્વભરમાં પ્રચલિત છે. સમગ્ર વિશ્વમાં 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાનથી મનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિનું મન જાગૃત અને સુષુપ્ત અવસ્થામાં પણ સતત ક્રિયાશીલ રહે છે, આથી ખૂબ જ ઊર્જા શક્તિનો વ્યય થતો હોય છે. જો મનને થોડીક સેકન્ડો માટે બંધ રાખી શકાય, વિચાર પર નિયંત્રણ કરી શકાય તો ખૂબ જ વધારે શક્તિનો બચાવ થઈ શકે. ધ્યાન વિચારોને અટકાવવાની કે કેન્દ્રિત રાખવાની પ્રક્રિયા છે. જે પણ કાર્ય કરતા હોય તે સંપૂર્ણ એકાગ્રતા કરવું તે પણ ધ્યાન છે. ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન તણાવરહિત થાય છે, શારીરિક માનસિક સમસ્યાઓમાં ઘટાડો થાય છે. ધ્યાનના પરિણામે મગજમાં આલ્ફા તરંગો ઉદ્ભવે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં શરીરને ફાયદાકારક રસદ્રાવો ઝરવાનું પ્રમાણ વધે છે, પરિણામે વ્યક્તિ સારા પ્રમાણની લાગણીનો અનુભવ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જીવનશૈલીમાં પરિવર્તન, કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના તથા ભૌતિક સુખ સોગંદના સાધનોના પરિણામે લોકોના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. વાહનો, ટીવી, ઇન્ટરનેટ વગેરેના પરિણામે લોકોની ચાલવાની, ખાવાની, સૂવાની આદતો બદલાઈ ગઈ છે, જેની માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારવા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિઓમાં વ્યક્તિએ પરિવર્તન કરવા જરૂરી છે. આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવો, રાત્રે મોડા સુધી જાગવું અને સવારે વ્યાયામ ન એટલે કે કરવો જોઈએ, વ્યાયામ કરવો એટલે કે કરવો વગેરે જોવા મળે છે, તેમાં પરિવર્તન જરૂરી છે. જેમાં આરામ, નવરાશ, આનંદ પ્રમોદ વગેરે માટે વ્યક્તિએ સમય ફાળવવો જોઈએ, કે જેથી કરીને એનું માનસિક સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે.
त्यारबाद शिथिलीकरणनी प्रयुक्तिओ के आधुनिक जीवनमां जीवनशैलीमां आधुनिक जीवनशैलीना परिणामे व्यक्ति सतत तनावमां रहेवाने कारणे શરીરના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવો, શરીરના તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રનું નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા વ્યક્તિએ શિથિલીકરણ એટલે કે કરતાં શીખવું જોઈએ. શિથિલીકરણની શરૂઆત શ્વાસોશ્વાસ પર ધ્યાન એટલે કે આપવાથી થઈ શકે છે. શિથિલીકરણ માટે શ્વાસનની ભારતીય પદ્ધતિ તથા પશ્ચિમના દેશોમાં વિકસાવવામાં આવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે, જેના પરિણામે શરીરના સ્નાયુઓ, શરીરતંત્રો, વિચારો અને એને અંતે મનને આરામ મળે છે, જેથી તાજગીનો અનુભવ થાય છે અને મનના વિચારો ઓછામાં એટલે કે ઓછા થતાં મન શાંત થાય છે. ત્યારબાદ સકારાત્મક અભિગમ કે સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે. સકારાત્મક અભિગમનો અર્થ એ છે કે જીવનની અણગમતી અથવા મુશ્કેલી પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે તથા સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબ વર્તવું. ઉદાહરણ તરીકે જોઈએ તો પાણીનો અડધો એટલે કે ભરેલો ગ્લાસ જોનાર સકારાત્મક વિચારસરણીવાળાને તે અડધા ભરેલા ગ્લાસ એટલે કે અડધો ભરેલો ગ્લાસ લાગશે, જ્યારે નકારાત્મક વિચારસરણીને અડધો ખાલી લાગશે. આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરશે. સામાન્ય રીતે વ્યક્તિ જેવું વિચારે તેવું તેની આજુબાજુનું વિશ્વ લાગે. વ્યક્તિને પોતાના વિચારો મુજબ જ અનુભવો થતા હોય છે. મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે. સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવમુક્ત અનુભવે, તેનું શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે, ડિપ્રેશન, હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ વગેરેનું પ્રમાણ ઘટે, રોગપ્રતિકારક શક્તિ વધે અને જીવનની પ્રતિકૂળ એટલે કે પરિસ્થિતિઓ સામે પણ તે આસાનીથી લડી શકે. સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસવા રહેવું જોઈએ. તણાવભરી પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ. સ્વાસ્થ્ય જીવનમાં અપનાવી અન્ય હકારાત્મક અભિગમથી પણ આત્મવિશ્વાસ વધારો થતો એટલે કે વધારો થતો જોઈ શકાય છે. કે આપણે તમે જોશો કે ન્યૂટન જેને કે જ્યારે ન્યૂટન એક વૃક્ષ નીચે બેઠો હતો એટલે કે વૃક્ષ નીચે બેઠો હતો કે એપલના સફરજનના ઝાડ નીચે, ત્યારે ઉપરથી જ્યારે સફરજન નીચે પડે છે ત્યારે એના મનમાં વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. આપણે એને તમારી મારી સામાન્ય જેવો માણસ શું કરે તો એ સફરજનને ખાઈ જાય છે અથવા એને ઘરે લઈ જાય છે. પણ ન્યૂટનના મનમાં વિચાર આવ્યો કે આપણને આ વસ્તુ ઉપરથી નીચે જ કેમ આવી એમ. તો ત્યારે ન્યૂટનના મનમાં આવો વિચાર આવવાથી એને એક પ્રયોગ એટલે કે ધીમે ધીમે એની ઉપર વિચાર કરવા લાગ્યો. સર્જનાત્મક એક અલગ જ પ્રકારનો વિચાર આવવા લાગ્યો કે આપણને છે કોક નીચે ખેંચી રાખે છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, કે જે આપણને ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ મળેલો છે એ ન્યૂટન દ્વારા મળેલો છે. કે આપણે પૃથ્વી છીએ એ નીચે તરફ ખેંચી રાખે છે. કે તમે જુઓ છો કે કોઈ પણ વસ્તુ ઉપર ઉપર ઘા કરવામાં આવે તો એ સીધી કેવી આવે છે, નીચે જ પડે છે એટલે કે આપણે ખેંચી રાખે છે. કોઈ વ્યક્તિ છીએ તો કે એમનામ એટલે કે ઉપર જઈ શકતું નથી. તો આવી જ રીતે આવા ઘણા એવા અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે અથવા જે સર્જનાત્મક છે, જે સારા એવા વિચાર ધરાવે છે કે વેસ્ટમાંથી બેસ્ટ કરવા એટલે કે બેસ્ટ કરી શકે તેવા વ્યક્તિઓ જે સર્જન કરી શકે, એ સમાજમાં દેશમાં કંઈક અલગ જ પ્રકારની અભિગમ સાથે એનું જીવન જીવતા હોય છે. અલગ અલગ સર્જન
सर्जनात्मक जेवी स्थितिओ तरीके एना मुजबनु वर्तन करता होय छे के लोकोने क्या केवी रीते सारू एवं मळी रहे एटले के सारा एवा टेक्नोलॉजी मळी रहे एवा अलग अलग प्रकारना सर्जन करता होय छे। तो आ हता आपणा मानसिक स्वास्थ्यने सुधारवा माटेना उपायो अने एनी साथे पण आपणा पार्ट नंबर 5 पण अहींया पूर्ण करीए छे अने एटले के એની સાથે યુનિટ નંબર 5 કે આપણો યુનિટ નંબર 5 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે જે આપણો મનોભાર અને સ્વાસ્થ્ય અહીંયા પૂર્ણ થાય છે। તો આપણા આ વિડીયોને પાર્ટ 1 થી માંડી અને પાર્ટ નંબર 5 સુધી તમે વિડીયોને શાંતિથી જોવો, સમજો, વિચારો અને આવનારી જે એકમ કસોટી અને પરીક્ષામાં જો પ્રશ્નને વ્યવસ્થિત રીતે શાંતિથી સાંભળશો તો તમે લખી શકશો અથવા તમે યાદ રાખી શકશો। તો આવા જ આ વિડીયોને શાંતિથી જુઓ, સાંભળો અને સમજો। આભાર, થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે।